નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો ના 5માં તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આ પ્રકરણમાં ઉર્જા એટલે શું, ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાના સ્ત્રોતો એટલે શું અને ત્યારબાદ છેલ્લા તાસોમાં આપણે પ્રવૃત્તિઓ અને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત ચર્ચા કરી, જેમાં મહત્વના મુદ્દાઓ એટલે કે જે જરૂરી છે આપણા માટે એ શું છે, તો કે ઉર્જા એટલે શું, ઉર્જાના સ્ત્રોતો એટલે શું, ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવો, તેમજ આગળ જે મુખ્યત્વે જે ઘણીવાર પૂછાય એવો પ્રશ્ન કહી શકાય બે માર્કમાં કે ભાઈ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને ગણવામાં આવે છે અને બીજું ઉત્તમ બળતણ કોને કહેવામાં આવે છે, જેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વિસ્તારથી અભ્યાસ કરી શક્યા છીએ કે ભાઈ જે ઉર્જા આપણને સરળતાથી પ્રાપ્ત થતી હોય, સસ્તી હોય, તેમજ એકમ કદ દીઠ કે દ્રવ્યમાન દીઠ વધુ માત્રામાં કાર્ય કરે, તેમજ જેનું સંગ્રહ અને પરિવહન સરળતાથી થઈ શકે, તો તેવા ઉર્જાના સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત શા માટે, તો કે જેમાંથી આપણે ઓછી ઉર્જાનો ઉપયોગ કરી અઢળક કાર્ય કરી શકીએ અને ઉર્જા પણ ખૂબ જ ઓછી માત્રામાં વપરાય. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં ઉર્જાના સ્ત્રોતો માં વાત કરવાની છે ઉર્જાના વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો ઉર્જાના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત સ્ત્રોતો, બિન પરંપરાગત સ્ત્રોતો, અન્ય હું કહું તો પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો, જેના વિશે તમે વિદ્યાર્થી મિત્રો નીચેના ધોરણમાં અભ્યાસ કર્યો હશે. હવે અહીં આપણે વાત કરવાની છે વૈકલ્પિક કહો કે બિન પરંપરાગત કહો, બંને શબ્દનો એક જ અર્થ કે ભાઈ જે ઉર્જાના સ્ત્રોતોનો તમે મર્યાદિત ઉપયોગ કરો છો, જેનો કોઈ મહત્તમ ઉપયોગ તમે કરતા નથી, મર્યાદિત સમય માટે અથવા તો ખૂબ જ ઓછો ઉપયોગ કરો છો તેવા ઉર્જાના સ્ત્રોતો, જો સાદી ભાષામાં કહેવું હોય તો વૈકલ્પિક એટલે, તો વૈકલ્પિક એટલે પહેલા ખબર પડે મિત્રો આપણને કે ભાઈ કોઈકના વિકલ્પ સ્વરૂપે આપણે વાપરતા છીએ, કોઈ ઉર્જા જે છે એનો આપણે કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તો એ ઉર્જા આપણને ન મળી હોય, એ ઉર્જાનો સ્ત્રોત આપણને પ્રાપ્ત ન થતો હોય, તો તેના વિકલ્પે બીજો કયો ઉર્જાનો સ્ત્રોતનો તમે ઉપયોગ કરી શકો એટલે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો, અથવા તો મેં કીધું એમ કે તમે આ ઉર્જાના સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરો છો, ખૂબ વધારે માત્રામાં ઉપયોગ કરતા નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની આગામી ભવિષ્યમાં આપણને ખૂબ જ વધારે જરૂર પડશે, કારણ કે અત્યારે જે આપણે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પેટ્રોલિયમ, કોલસો જેવા અશ્મિભૂત બળતણ જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે, જેનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અત્યારે, પણ આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ ઉર્જાના સ્ત્રોતો આગામી થોડાક જ વર્ષોમાં ખાલી થઈ જશે, એટલે કે ખૂટી જશે, કારણ કે તે પુનઃ અપ્રાપ્ય ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો છે, એટલા માટે એ ખૂટી જાય અને પછી આપણી જીવન પદ્ધતિ બદલવી પડે
આપણે પહેલાના આપણા જે વડીલો પૂર્વજો જીવન જીવતા એવું જીવન જીવવું પડે એની કરતા બહેતર છે કે આપણે એની સરખામણીએ એના વિકલ્પે બીજા કઈક ઊર્જાના સ્ત્રોતોની શોધ કરીએ કે જેથી કદાચ કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત બળતણ ખૂટી જાય છતાં પણ આપણા દૈનિક જીવનમાં કોઈ ફેરફાર થાય નહીં તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઊર્જાના વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોત વિશે તો વિદ્યાર્થી મિત્રો હું કહેવા એ માંગુ છું કે અત્યારની આ ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે ને દિવસે ઊર્જાની માંગ વધતી જાય છે આપણી જીવન પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો આપણા પૂર્વજો અથવા તો આપણા દાદા દાદીઓ કે આપણા વડીલો જે જીવન જીવતા તેના કરતા આપણું જીવન ઘણું બધું અલગ છે આપણા અત્યારના જીવનમાં અને આપણા દાદા દાદી કે વડીલોના જીવનમાં ઘણો બધો તફાવત છે તમે જો વિદ્યાર્થી મિત્રો ક્યારેય તમારા દાદા દાદી કે વડીલો પાસે બેસીને જાણ્યું હોય કે તેના જમાનામાં અત્યારના જે દૈનિક જરૂરિયાતના કાર્યો થાય છે એ કેવી રીતે થતા જેમ કે તે સમયમાં તેઓ દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા તે સમયે જો કદાચ તે શાળાએ જતા હોય તો કેવી રીતે જતા અને મનોરંજન માટે તેઓ કેવા સાધનો વાપરતા હતા અને તેની સાપેક્ષે તમારી સરખામણી કરો કે તમે અત્યારે બધી જ વસ્તુઓ કઈ રીતે કરો છો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મારો મતલબ એ છે કે અત્યારે આધુનિક ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે ને દિવસે ઊર્જાની માંગ વધતી જાય છે અને આપણી જીવન પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે આપણે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના કાર્યો કરવા માટે યંત્રો કે મશીનોનો ઉપયોગ કરીએ છીએ જ્યારે પહેલાના વડીલો જે છે એ પોતાના સ્નાયુ ઊર્જાનો ઉપયોગ કરતા હતા આપણે અત્યારે મોટા ભાગના કાર્યો કરવા માટે યંત્રો કે મશીનોનો ઉપયોગ કરીએ છીએ તેમજ આ ટેકનોલોજીના આધુનિકરણના કારણે આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ નિરંતર વધતી જ જાય છે અત્યારનો જમાનો કેવો છે તમે સૌ જાણો છો કે ભાઈ આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સતત વધતી જાય છે કારણ આધુનિક ટેકનોલોજી પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ટેકનોલોજીને સલાવવા માટે આ યંત્રો કે મશીનોને સલાવવા માટે આપણે સતત ઊર્જાની જરૂર પડે છે એટલે આપણે ઊર્જાના સંરક્ષણ કરવા માટે ઊર્જાના સ્ત્રોતો વિશે ભણવું તેમજ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે એક સાદી વાત કરીએ જેમ કે આપણા વડીલો તેમજ આપણા દાદા દાદીઓ પાસેથી તમે જાણો કે તેઓ શાળાએ કઈ રીતે જતા બીજું કે તેઓ દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા અને ત્રીજું કે મનોરંજન કરવા માટે આનંદિત વાતાવરણ ઊભું કરવા માટે તેઓ કેવા સાધનો વાપરતા હતા અને વિદ્યાર્થી મિત્રો બીજી કોલમમાં તમે તમારું કરો કે ભાઈ તમે અત્યારે શાળાએ કઈ રીતે જાઓ છો તમે અત્યારે દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવો છો અને તમે અત્યારે મનોરંજન માટે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો એ બાબતો હું તમને અહીં લખી આપું છું અને તેના પરથી તમે મને કહેજો કે આ એટલો બધો તફાવત શાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ પ્રવૃત્તિ 14.4 ની આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિ 14.4 જેમાં કીધું છે કે તમારા દાદા દાદી કે વડીલો પાસેથી શોધો કે તેઓ શાળાએ કઈ રીતે જતા હતા તેઓ દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા તેમજ તેઓ મનોરંજન માટે કેવા સાધનોનો ઉપયોગ કરતા હતા અને તેની સરખામણી તમારી સાથે કરો શું બંનેમાં કોઈ તફાવત જોવા મળે છે અને જો જોવા મળતો હોય તો કઈ બાબતે તફાવત જોવા મળે છે તમે તમારા દાદા દાદી કે વડીલો એટલે કે આપણા પૂર્વજોની સાપેક્ષમાં વધુ ઊર્જાનો ઉપયોગ કરો છો કે ઓછો
તો વિદ્યાર્થી મિત્રો આ તમામ બાબતોના પ્રશ્નોના જવાબ આપણે આ પ્રવૃત્તિને ક્લિયર કરી મેળવીએ શું છે પ્રવૃત્તિ કે તમારા એક બાજુ તમારા દાદા દાદી કે વડીલો તમારા દાદા દાદી અથવા તો કોઈ વડીલ તમારા ઘરમાં હોય તો એને પૂછજો તમે પાછા અને અત્યારની આપણી પેઢી એટલે કે આપણે દૈનિક જરૂરિયાત માટેના કાર્યોમાં શું તફાવત છે એ દર્શાવું છું જોજો પહેલું કે ભાઈ તમારા દાદા દાદી કે વડીલો કેવી રીતે શાળાએ જતા હતા તો આપણે સૌ જાણીએ છીએ પહેલા તો તમે બધા મને એમ જ કહેવો કે અમારા દાદા દાદી કે વડીલો અભણ છે એ શાળાએ ગયા જ નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો કદાચ તે સમયમાં કોઈના દાદા દાદી કે કોઈના વડીલ ભણેલા હોય તો એ શાળાએ કઈ રીતે જતા હશે તો કે તેઓ શાળાએ ચાલીને જતા હતા તેઓ શાળાએ ચાલીને જતા હતા તેઓ શાળાએ ચાલીને જતા હતા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી વાત કરો કે આપણે શાળાએ જવા માટે તો કે બસનો ઉપયોગ કરીએ ટુ વ્હીલરનો ઉપયોગ કરીએ કારનો ઉપયોગ કરીએ અથવા તો શાળાની જે બસ છે એ બસ દ્વારા આપણે શાળાએ જઈએ છીએ આપણે કોઈ ચાલીને શાળાએ જઈએ છીએ નહીં હા ગામડામાં જો પ્રાથમિક શાળા હોય અને ગામમાં જ હોય તો આપણે કદાચ ચાલીને જઈ સાયકલ લઈને જઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ તફાવત જોવા મળે છે જો કે આપણા દાદા દાદી કે વડીલો શાળાએ ચાલીને જતા હતા જ્યારે આપણે તો કે આપણે ટુ વ્હીલર એટલે કે મોટરસાયકલ ગાડી કાર કે શાળાની બસમાં બેસી શાળાએ જઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ઘણો બધો તફાવત જોવા મળ્યો તમારા દાદા દાદી કે વડીલો શાળાએ ચાલીને જતા એટલે માત્ર ને માત્ર સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરતા જ્યારે તમે તો કે કોઈ ટુ વ્હીલ કોઈ કાર કે કોઈ બસમાં હવે કઈ એમના માલે ન એક મશીન છે જેને અશ્મિ બળતણ જેને પેટ્રોલિયમની જરૂર પડે અને પેટ્રોલ દ્વારા ચાલે છે એટલા માટે આપણે કહી શકીએ કે આપણા પૂર્વજોની સાપેક્ષે આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ પછી બીજું વિદ્યાર્થી મિત્રો તેઓ દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા છે તો કે કુવાઓ નદીઓમાંથી પાણી સીસીને અથવા તો સરોવરોમાંથી પાણીને પાણી વહેવતા પાણી સીસતા હતા તેઓ તેઓ કુવાઓ કે નદીઓમાંથી પોતાનું દૈનિક જરૂરિયાત માટેનું પાણી મેળવે છે અને અત્યારે અત્યારે આપણે ફટ નારાયણ સાફ પાડીને પાણી આવે એક થોડો નળ ખોલીને પાણી આવે છે હે ક્યારે શક્ય બને છે તો કે આ આધુનિક ટેકનોલોજીના લીધે પણ આ આધુનિક ટેકનોલોજી કોની મદદથી ચાલે છે તો કે આ વિવિધ ઉર્જાના સ્ત્રોતોથી વિવિધ પ્રકારની મહત્તમ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાંથી ઘણી બધી ઉર્જા એવી છે કે જે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતોમાંથી આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા ઉર્જાના સ્ત્રોતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ તેઓ કુવા કે નદીઓ માંથી પાણી મેળવતા આપણે તો કે આપણે સબમર્સિબલ પંપનો ઉપયોગ કરી બોરમાંથી પાણી મેળવીએ છીએ કઈ એક ડાર પડ્યો હોય એમાં એક મટર હોય આપણે ફટ સાફ પાડીએ એટલે પાણી ઉપર આવે આપણે પાણી માટે નીચે કોઈ પાત્ર લઈ જવું પડે નહીં આપણે કઈ પાણીને સીસવું પડે નહીં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે તો કે આપણે સબ મર્સિબલ પંપનો ઉપયોગ કરી બોર એટલે કે ડાર બોરમાંથી પાણી
મેળવીએ સી ત્રીજો વિદ્યાર્થી મિત્રો તેઓ મનોરંજન કઈ રીતે કરતા તો કે તેઓ નાટકો મેળાઓ ભજનો સંતવાણી વગેરે પદ્ધતિઓ દ્વારા પોતાનું મનોરંજન પૂરું પાડતા હતા આપણા દાદા દાદી કે વડીલો કે તેઓ નાટક મેળા સંતવાણી વાર્તા નજીકમાં જ આવે છે નાટક મેળા સંતવાણી ભજનો દ્વારા મનોરંજન પ્રાપ્ત કરે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું મનોરંજન કઈ રીતે પ્રાપ્ત કરીએ છીએ તો કે મોટા ભાગનો સમય આપણે મોબાઈલ પર જ વિતાવીએ છીએ અને આખો દિવસ બસ ઈ જ કામ મનોરંજન મોબાઈલમાં મોટો સમય વિતાવીએ છીએ આપણે મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર અને જો કોઈ મલ્ટીપ્લેક્સ સિનેમાઓ હોય તો તેની મદદથી આપણે આપણું મનોરંજન પૂરું પાડીએ છીએ હવે આ તમામ સાધનો છે એ કાંઈ મફત આલે નહીં એને પણ ઊર્જાની જરૂર પડે કોઈકને વિદ્યુત ઊર્જાની જરૂર પડે તો કોઈકને પેટ્રોલિયમ કોઈકને ગેસની જરૂર પડે કે જેના માટે આપણે ઊર્જાના વિવિધ સ્ત્રોતો પાસેથી ઊર્જા મેળવવી પડે તો જુઓ તમે કે ભાઈ આપણે મોબાઈલ ટેલિવિઝનને ટૂંકમાં લખું ટીવી કમ્પ્યુટર કે મલ્ટીપ્લેક્સ મલ્ટીપ્લેક્સ સિનેમાઓ અથવા તો આપણે ભાવનગરમાં ટોપ થ્રી એ મલ્ટીપ્લેક્સ સિનેમા ગેલેક્સી વગેરે સિનેમાઓની મદદથી મનોરંજન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં માત્ર માત્ર ત્રણ બાબતોએ સરતા કરી આ ત્રણ બાબતો આવી તો કેટલી બધી બાબતો છે જેમ કે પરિવહન કરવા માટે કે અન્ય રસોઈ બનાવવા માટે આપણા દાદા દાદી કે વડીલો રસોઈ કઈ રીતે બનાવે તો કે લાકડા અને સાણાની મદદ આપણે અત્યારે તો કે વિદ્યુતની મદદથી રસોઈ બનાવી શકીએ સૌર ઊર્જાની મદદથી રસોઈ બનાવી શકીએ એલપીજી ગેસની મદદથી રસોઈ બનાવી શકીએ અને કાંઈ ન હોય તો વડીલોનું દીધું લાકડું તો શેષ તે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે અહીં પ્રવૃત્તિ સબૂત પોઈન્ટ ચાર જે કહેવા માંગે છે કે તમે અને તમારા વડીલો વચ્ચેની જીવન પદ્ધતિમાં શો ફેરફાર છે તમે કહી શકો કે તમારા દાદા દાદી કે વડીલો અને તમારા જીવન પદ્ધતિમાં કોઈ તફાવત છે તો કે હા લાખ ગાડાનો તફાવત છે હે તો કે કેટલો બધો તફાવત છે કઈ બાબતમાં તફાવત છે તો કે આપણા દાદા દાદી કે વડીલો ઓછી માત્રામાં ઊર્જાનો ઉપયોગ કરતા તેઓ મોટા ભાગની પોતાની જીવન પદ્ધતિ કુદરત સાથે જીવીને બતાડતા હા તેઓ ઊર્જાનું સંરક્ષણ કરતા ન્યુસન તંત્રનું ચોક્કસપણે રક્ષણ કરતા વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે આજે તમામ સુખ સગવડો અને આરામદાયક જીવન જીવી રહ્યા છીએ પણ એ આપણા વાતાવરણને તેમજ આપણા ન્યુસન તંત્રને ઘણી બધી રીતે નુકસાન કરે છે જ્યારે આ વડીલોનું જે જીવન જે એટલું બધું સરળ હતું કે જેના લીધે તે ન્યુસન તંત્રનું રક્ષણ કરતા તેઓ કોઈ નુકસાન કરતા નહીં તેઓ આ પૃથ્વીના વાતાવરણને કોઈ નુકસાન કરતા નહીં તેવું એનું જીવન હતું પણ આધુનિક ટેકનોલોજીના કારણે વિવિધ ઊર્જાના પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતોની શોધખોળના કારણે આપણે અત્યારે આ વિવિધ ઉર્જાઓનો વધારેમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તેમજ આપણે આપણા નિવસન તંત્રને નુકસાન પણ પહોંચાડીએ છીએ તો કહેવાનું બસ એટલું જ છે આ તફાવત પરથી કે આ બંનેમાં તફાવત જોવા મળે છે તો કે હા શાનો તફાવત જોવા મળે છે તો કે આપણે ખૂબ જ વધારે માત્રામાં
ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ કઈ કઈ બાબતોએ વધારે માત્રામાં ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો કે ભાઈ દૈનિક જીવન જરૂરિયાતના કાર્યો તેમજ પરિવહન માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે વધારે માત્રામાં ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ પરથી તમે શું શીખ્યા તો કે આ ઉપરની આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પરથી તમે જાણી શકો કે આપણા દાદા દાદી કે વડીલો જે જીવન જીવતા હતા ત્યારે તેને કોઈ એટલી બધી ઉર્જાની જરૂર પડતી નહોતી અને તે મોટા ભાગે પોતાની સ્નાયુ ઉર્જાની મદદથી કુદરત સાથે જીવન જીવતા હતા જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો તો કે અત્યારે આપણે આ વિવિધ ટેકનોલોજીની મદદ સોરી વિવિધ ટેકનોલોજીની મદદથી ખૂબ જ સુખ સગવડતા ભર્યું અને આરામદાયક જીવન જીવી રહ્યા છીએ આપણા વડીલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળદગાડાઓ સાયકલ ઈ પહેલા તો કે ચાલીને જતા અત્યારે ટુ વ્હીલર ફોર વ્હીલર બસ રેલવે વિમાન વગેરેની મદદથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ટૂંકા સમયગાળા દરમિયાન આપણે પરિવહન કરી શકીએ છીએ આ બધું ક્યારે શક્ય બન્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે સતત ઉર્જાના ઉપયોગ દ્વારા આપણું દૈનિક જીવન જરૂરિયાતના જે કાર્યો છે એ સરળ બન્યા છે આપણું જીવન આરામદાયક બન્યું છે તેમજ ખુશાલ બન્યું છે એનું કારણ છે વધારે માત્રામાં થઈ રહેલો આ ઉર્જાનો ઉપયોગ તો વિદ્યાર્થી મિત્રો તો આપણે આ બધું જાણ્યા પછી એક નજર એ બાજુ પણ નાખવી પડે કે આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો શું એવું નહીં બને કે એ ઉર્જાના સ્ત્રોતો ખૂટી જશે ઉર્જાનો ખૂટે ઉર્જાનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય પણ હું એમ કહું છું તમે જે ઉર્જા પ્રાપ્ત કરો છો જે ઉર્જાનો ઉપયોગ કરો છો એ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે એ ઉર્જાના સ્ત્રોતો પાસે હવે એ ઉર્જાનો સ્ત્રોત ખૂટી ગયો તો તમે આ બધા કાર્યો કઈ રીતે કરશો ફરીથી આપણા પૂર્વજો જેવું આપણે જીવન જીવવું પડશે એટલે આપણે જો ફરીથી આપણા પૂર્વજો જેવું જીવન ન જીવવું હોય તો આપણે આ ઉર્જાના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું પડશે કર કસર પૂર્વક આ ઉર્જાના સ્ત્રોતો અથવા તો આ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે હું તમને વાત કરું કે આપણે અગાઉ 16મા પ્રકરણમાં ભણી શીખ્યા છીએ 15 16 બે પ્રકરણમાં બસ પર્યાવરણ વિશે વાત કરી છે અને એ પ્રકરણોના અભ્યાસ દરમિયાન આપણે ભણી શીખ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પેટ્રોલિયમ આગામી 40 વર્ષો સુધી અને કોલસો આગામી 200 વર્ષ સુધી ટકી રહે છે જો આપણે અત્યારે હાલના દરે જે પ્રમાણે આ પેટ્રોલિયમ કોલસો જેવા અશ્મિભૂત બળતણ ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છીએ એ જ પ્રમાણે જો આ અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવામાં આવશે તો પેટ્રોલિયમ આગામી 40 વર્ષોમાં આપણી હામરણીમાં અને કોલસો આગામી 200 વર્ષમાં ખૂટી જશે હવે પેટ્રોલિયમ અને કોલસો જેવા અશ્મિભૂત બળતણો જો ખૂટી જશે તો આપણે આપણું જીવન આરામદાયક કેવી રીતે બનાવશું તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે એ ઉર્જાના ખૂટી જાય તેવા સ્ત્રોતોની સરખામણીએ આપણે કોઈ એવા ઉર્જાના સ્ત્રોતોની શોધ કરીએ કે જે ખૂટી જાય તેવા ન હોય પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત હોય અને સરળતાથી તેમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ કે ભાઈ આગળના થોડાક જ વર્ષોમાં પેટ્રોલિયમ અને કોલસા જેવા ઉર્જાના સ્ત્રોતો ખૂટી જશે તો આપણે તેના વિકલ્પે કોઈ અન્ય ઉર્જાના સ્ત્રોતોની શોધ કરવી અને તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી બની રહે છે વિદ્યાર્થી મિત્રો બસ એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉર્જાના સ્ત્રોતો ખૂટી જાય તેવા છે જેના લીધે આપણું જીવન આરામદાયક અને સુખ સગવડતા ભર્યું બન્યું છે જો એ ખૂટી જશે તો આપણું જીવન પાછું પૂર્વજો જેવું ન બની જાય એટલા માટે એ ઉર્જાના સ્ત્રોતોની સાપેક્ષે એ ઉર્જાના સ્ત્રોતોના વિકલ્પે કોઈ બીજો અન્ય ઉર્જાનો સ્ત્રોત શોધવાની આપણી ફરજ છે
અને એનેસ કહેવામાં આવે છે વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કે જેનો તમે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરો છો પણ આગામી ભવિષ્યમાં તમે આ ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકશો બિન પરંપરાગત અને વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો વિદ્યાર્થી મિત્રો એટલા માટે હું તમને કહું છું કે આપણે આ વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશે વિસ્તારથી અભ્યાસ આગળ કરવાનો છે જે એવા સ્ત્રોતો છે કે જે સરળતાથી તમે ઉર્જા પ્રાપ્ત કરી શકો જે કાર્ય પેટ્રોલિયમ અને અશ્મિભૂત બળતણ અને સોરી જે કાર્ય પેટ્રોલિયમ અને કોલસા દ્વારા કરી શકાય છે એ જ કાર્ય આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો દ્વારા પણ તમે કરી શકશો જેમ કે ગેસ કોલસો ની મદદથી તમે પાણીને ગરમ કરી શકો એવી જ રીતે આ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની મદદથી પણ તમે પાણી ગરમ કરી શકશો જેથી આપણે એ ઉર્જાના સ્ત્રોતના વિકલ્પે અન્ય વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે જેમાં કયા કયા સ્ત્રોતો આવશે ખબર છે તો કે ભાઈ સૌર ઉર્જા વ્યવસ્થિત સૌર ઉર્જા સમુદ્ર ઉર્જા ભરતી ઉર્જા ન્યુક્લિયર ઉર્જા વગેરે ની મદદથી આપણે ઉર્જાના વગેરે ઉર્જાના સ્ત્રોતો પાસેથી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકશું અને જરૂરી વિદ્યુત ઉષ્મા જેવા જેવી ઉર્જાઓ પણ આપણે પ્રાપ્ત કરી શકશું વિદ્યાર્થી મિત્રો આ હતી ઉર્જાના વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની એક સામાન્ય માહિતી હવે આપણા પાઠ્યપુસ્તકમાં એક લાઈન આપી છે કે ભાઈ આના વિશે વિચારો કે ભાઈ જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે છે આના વિશે તમે શું વિચારો છો તમારો વિચાર શું કહે છે આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો ચોક્કસપણે ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ તો થઈ શકે છે પણ તેના માટે આપણે આપણી જરૂરિયાતોને ઘટાડી કુદરત સાથે જીવન જીવવું પડે છે પરંતુ આ વર્તમાન યુગમાં આ વિચાર શક્ય નથી આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણા પૂર્વજો ઘડે આપણે 5-10 કિલોમીટર ચાલીને શાળાએ આવી શકશું નહીં આપણા પૂર્વજો જેમ આપણે કૂવામાંથી પાણી ખેંચીને ઘરે લઈ જવાનું પછી નાવન કરી શકશું નહીં એનું કારણ વિદ્યાર્થી મિત્રો તો કે આ વર્તમાન યુગમાં આપણો આ વિચાર યોગ્ય નથી કારણ નવી નવી શોધોના કારણે આપણું જીવન એક સુખ સગવડતા ભર્યું અને આરામદાયક બની શક્યું છે આ સુખ સગવડતા ભર્યા જીવન માંથી પૂર્વજોના જીવન તરફ જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે એટલા માટે મોટા ભાગના લોકો ઉર્જાના વૈકલ્પિક અથવા બિન પરંપરાગત સ્ત્રોતો વિશેની શોધખોળો કરે છે અને બિન પરંપરાગત ઉર્જાના નવા સ્ત્રોતો શોધે છે કે જેની મદદથી કદાચ ઓલા પેટ્રોલિયમ અશ્મિભૂત બળતણ કોલસો જેવા ઉર્જાના સ્ત્રોતો નાશ પામે તો આપણે ઉર્જાના આ સ્ત્રોતોનો ઉપયોગ કરી આપણું સુખ સગવડતા વાળું જીવન જીવી શકીએ બાકી આ પૂર્વજો જેવું જીવન હવે જીવવું નથી વિદ્યાર્થી મિત્રો તો આ એ બાબત હતી કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થાય તો કે હા સંરક્ષણ તો થાય જ પૂર્વજો જેવું જીવન જીવો એટલે ઉર્જા અને નિવસન તંત્રનું ચોક્કસપણે સંરક્ષણ થાય અને પણ એ જીવન જીવવા માટે આપણે અત્યારની આપણી જે જરૂરિયાતો છે ઘટાડવી પડે શું આપણે મોબાઈલ વગર રહી શકશું શું આપણે ટીવી વગર રહી શકશું ફિલ્મો જોયા વગર રહી શકશું આપણે ટુ વ્હીલ ગાડી વગર રહી શકશું નહીં એટલા માટે આ વર્તમાન યુગમાં એ વિચાર શક્ય નથી કારણ કે આપણે આપણું આ આરામદાયક જીવન મૂકવી એમ જ નહીં છે આપણે બસ આવું જીવન જીવવું છે આપણે કોઈ મુશ્કેલી ભર્યું જીવન જીવવું નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આ ક્લાસમાં આપણે વાત કરી વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની પ્રસ્તાવ કે જેમાં જોયું
કે ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉર્જાની માંગ સતત વધતી જાય છે આપણી જીવન પદ્ધતિ ઘણી બધી બદલાઈ ગઈ છે મોટા ભાગના કાર્યો કરવા માટે આપણે યંત્રો અને મશીનોનો ઉપયોગ કરીએ છીએ જેની મદદથી અત્યારના આધુનિક યુગમાં ઉર્જાની માંગ સતત વધે છે અને એટલા માટે જ આપણે ઉર્જાના નવા નવા સ્ત્રોતોની શોધ કરવી જરૂરી છે કે જેની મદદથી આપણું આ જીવન નિરંતર સાયા કરે આપણું જીવન આરામદાયક અને સુખદાયી બની શકે એટલા માટે અન્ય ઉર્જાના વિકલ્પે આ વૈકલ્પિક અન્ય ઉર્જાના વિકલ્પે આ વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના નવા સ્ત્રોતોની શોધ થઈ છે અને અચિત્ય પણ એનો અમલ મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે આ ઉર્જાના સ્ત્રોતો અત્યારે ઉપયોગી બની રહ્યા છે આગળના તાસમાં આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય એટલે કે સૌર ઉર્જા સૂર્યમાંથી પ્રાપ્ત થતી સૌર ઉર્જા આ સૌર ઉર્જા ઉર્જાનો એક અખૂટ સ્ત્રોત છે એ સૌર ઉર્જાની મદદથી ચાલતા તેના ઉપકરણો એ ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વિસ્તારથી અભ્યાસ આપણે આગળના તાસોમાં કરીશું અસ્તુ